વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે હું તમારું આપ સૌનું પ્રકરણ સત્તર તેજલ અમદાવાદમાં ના ભાગ એકમાં હાર્દિક સ્વાગત કરું છું બાર મિત્રો આપણે આ એકમમાં ઘણી અલગ પ્રકારની સમજ મેળવવાની છે જેમ કે પોતાનું ઘર હોય એ દરેક મનુષ્ય છે તેનું સપનું જ હોય છે જો મકાન બની જાય તે પછી તેમાં આખો પરિવાર તેમાં સાથે રહે છે તેથી જ તે ઘર બને છે એ તો તમને ખબર જ હશે ગામડા અને શહેરમાં અલગ અલગ પ્રકારના મકાનો જોવા મળે છે ગામડામાં ઝૂંપડપટ્ટી કાચા મકાન પાકા મકાન ધાબાવાળા મકાન વગેરે પ્રકારના મકાનો હોય છે જ્યારે શહેરમાં ઝૂંપડપટ્ટી ગલીવાળા મકાન કાચા મકાન પાકા મકાન ધાબાવાળા મકાન બહુમાળી મકાન બંગલાઓ તથા વિલા પ્રકારના બંગલાઓ જોવા મળે છે મિત્રો ગામડાઓમાં એક જ મકાન હોય તો પણ તેની આજુબાજુ ખુલ્લી જગ્યા હોવાના કારણે રસોઈ સ્નાન કરવા તથા અન્ય કાર્યો માટે સુવિધા મળી રહે છે જ્યારે શહેરમાં ગીચ વસ્તીના કારણે ઝૂંપડપટ્ટીઓ સાંકડી ગલીઓ કે શેરીઓમાં એક જ રૂમવાળું મકાન હોય તો તેમાં સગ અગવડતા લાગે છે એટલે કે આપણે સગવડતા અનુભવી શકતા નથી સામૂહિક શૌચાલયના કારણે તથા પાણીના સામૂહિક નળ હોવાના કારણે વારંવાર ઝઘડાઓ થતા જોવા મળે છે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો સાથે જ ઘણી મુસીબતોનો સામનો કરી અને પોતાનું જીવન વ્યતીત કરે છે ગામડામાં રહેતા કે શહેરમાં રહેતા લોકો સમાજ જીવન સાથે બંધાયેલા હોય છે જેમ કે આપણે સૌ લોકો ઘણા સંબંધો સાથે જોડાયેલા છે આ સંબંધોને આપણે વિવિધ નામોથી ઓળખીએ છીએ જેવા કે પપ્પાના પપ્પાને દાદા પપ્પાના મમ્મીને દાદી મમ્મીના પપ્પાને નાના અને મમ્મીના મમ્મીને નાની પપ્પાના ભાઈને કાકા મમ્મીના ભાઈને મામા પપ્પાની બહેનને ફોય જ્યારે મમ્મીની બહેનને માસી એ જ રીતે ટાકી માસા ફુઆ બહેન ભાભી બનેવી ભાભી ભાઈ નણંદ નણંદોયા વગેરે સંબંધોને આપણે નિભાવીએ છીએ બાળ મિત્રો આ ઉપરાંત શહેરમાં ધનવાન મધ્યમ વર્ગી અને ગરીબ આમ ત્રણ પ્રકારના લોકો અલગ અલગ વિસ્તારોમાં રહેતા તમે જોઈ શકો છો ધનવાન અને મધ્યમ વર્ગીય લોકો ઘણા અંશે સારું જીવન જીવે છે જ્યારે ગરીબ લોકો છે એ ઘણી મુશ્કેલીઓ બેઠી અને પોતાનું જીવન ગુજારે છે આમ શહેરી જીવન ઘણું હાડમારી ભર્યું છે સાથે સાથે ત્યાં આનંદ અને ઘણા ફરવાલાયક સ્થળો પણ હોય જ છે તો બાળ મિત્રો આપણે અહીં આવું જ કંઈક ભણવાના છે અહીં આપણે અમદાવાદ શહેરમાં જ્યાં જલ્લા મામા રહે છે તો તેના મામા કેવી રીતે જીવન જીવે છે અને તેજલ કે જ્યાં ગામડામાં રહે છે ત્યાં પોતે કેવી રીતે જીવન જીવતી હતી તેના વિશે નિયા પાઠમાં સુંદર મજાની વાત કરવામાં આવેલી છે તો બાળ મિત્રો આપણે તેના વિશે અહીં સમજ મેળવશું તો ચાલો આપણે એકમ શરૂ કરીએ હું મહિને પહેલાં માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી તો અમદાવાદ મોટું શહેર ધીમે ધીમે હું શહેર જીવનને અનુકૂળ થવા લાગી છું મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો તો શકે મિત્રો ન હતો એટલે તેજલ છે એ તેની માતાને લઈ અને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થાય છે તે જ્યારે અમદાવાદ આવી તેનો એક મહિનો થઈ ગયો છે તે ધીમે ધીમે આ શહેરી જીવન એટલે કે અમદાવાદનું જે વાતાવરણ છે તેને અનુકૂળ થવા લાગી છે તેને યાદ છે કે જ્યારે તે પહેલી વાર તેની માતાને લઈને અમદાવાદ સ્ટેશન પર ઉતરી હતી 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 ત્યારે ખૂબ જ ભીડ તેથી તે ડરી ગઈ અને તેણે તેની માતાનો હાથ પકડી લીધો હતો હું વિચારતી હતી કે આટલી ભીડમાં બામા અમને કેવી રીતે શોધશે તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો તેજલ તેજલ મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા બર મિત્રો તમે અહીં જોઈ શકો છો તેજલ અને તેની માતા ટ્રેનના પાટાની બાજુ પર જે જગ્યા હોય ત્યાં ઊભેલી છે અને તેના મામા તેને લેવા માટે સ્ટેશન પર આવ્યા છે તો આ વાત પણ એ જ કરવામાં આવેલી છે જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘરે તરફ રસ્તા ઉપર હતા પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી એક ગલીમાં હળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી એમાં મામા ના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા મામા મામી અને તેની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે છે હું પણ તેની સાથે અહીં રહું છું અમે અહીં બેસીએ સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ તો બાળ મિત્રો આ તેજલના મામા છે એ જ્યારે સ્ટેશનથી પોતાના ઘર તરફ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં ખૂબ જ ભીડ હતી તેના મામા તેને એક સાકડી ગલીમાં લઈ ગયા એ સાંકડી ગલીમાં કેટલી બધી જોઈ તેજલ તેના મામાના ઘરમાં મામા મામી તેની બે દીકરીઓ અને એક દીકરો બધા જ તેના ઘરમાં એક જ રૂમમાં રહેતા હતા તો તે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આ તેજલના પરિવારના બધા સભ્યો એક જ ઘરમાં એક જ ઓરડામાં રહે છે ખાવાનું સુવાનું જમવાનું બધું આ એક જ ઓરડામાં કરવું પડે છે કારણ કે શહેરી જીવન છે એ ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય છે અને બાળ મિત્રો આવી રીતે એક જ ગલીમાં કેટલી બધી હારબન ઝૂંપડીઓ જોઈએ અને ત્યાં ઘણી ગંદકી પણ તેજલે જોઈએ જ મારા ગામમાં ઘણા ઘરમાં પણ એક જ રૂમ છે પરંતુ અમારે રસોઈ માટે અને નાવા માટે જુદી જગ્યા છે કે તેજલ કહે છે કે હું જ્યાં ગામડે રહું છું ત્યાં અમારે એક જ રૂમ છે આવી રીતે પરંતુ અમારે રસોઈ અને નાહવા માટે તો અલગ જ જગ્યા છે તો અહીં તો બધું એક જ જગ્યાએ થાય છે અને તેનું ઘર જ્યાં ગામડે છે ત્યાં બહારની બાજુ સુંદર મજાનું એક આંગણું છે જ્યારે અહીં જ્યાં મામા રહે છે ત્યાં આંગણું નથી તો બાર મિત્રો શહેરી જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી અને જીવન વ્યતીત કરવું પડે છે તેના વિશે તો આપણે ચર્ચા કરેલી જ કે ઘણી અગોળતાઓ છે એનો પણ સામનો કરવો જ પડે છે હવે પાણી પાણી હું અને મામી વહેલા સવારે ચાર વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ બાપરે ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે જો અમે થોડા મોડા પડીએ તો અમે આખો દિવસનું પાણી ભરી શકીએ નહીં અમારા ગામમાં નળ ઘરમાં પણ નળ નથી ગામડામાં તળાવમાં પાણી હોય છે ત્યાં જવા માટે વીસ મિનિટ લાગે છે ઉનાળામાં ઘણી વાર તળાવમાં પાણી સુકાઈ જાય છે પછી અમારે લગભગ એક કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવાનું જવું પડતું પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી તો બાળ મિત્રો તેજલના ગામમાં ઘરમાં જે નળ હતો ત્યાં વીસ મિનિટના અંતરે આવેલા તળાવમાં પાણી ભરવા જવું પડતું જ્યારે તળાવમાં પાણી સુકાઈ જાય ત્યારે એક કલાક સુધી ચાલી અને નદીએ એ ગામના લોકો બધા પાણી ભરવા જાય પરંતુ ત્યાં ક્યારેય પાણી માટે ઝઘડા થતા નહીં પરંતુ તેજલના મામાના ઘરે તો સવારે તેના મામી તેજલ અને ઋતુવા બધા સવારે ચાર વાગે ઉઠી અને સામૂહિક નળમાં પાણી ભરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે અને એમાં પણ જો મોડા પડે તો ઘરનું પાણી ભરાય નહીં અને પાણી માટે ઝઘડા તો થતા જ તો તેજલને આ જોઈ અને ઘણી જ વિચિત્રતા લાગી બાળ મિત્રો તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે ઘણી સ્ત્રીઓ છે પાણી ભરવા માટે આ સામૂહિક નળમાં આવી છે પરંતુ કોઈ કારણસર આ બંને સ્ત્રીઓ અને આ વચ્ચે ઝઘડો થાય છે અને બેડા યુદ્ધ પણ થયું હશે એટલે જે આ પાણી ભરેલું છે એ પણ ઢોળાઈ ગયું છે તો બાળ મિત્રો જ્યારે શહેરમાં આવી રીતે યુદ્ધ થાય ત્યારે આવું જ થાય છે અને આવું દ્રશ્ય તમે જોવા મળે છે અને હાલમાં પણ ઉનાળાના દિવસોમાં આપણે ઘણીવાર આવી પરિસ્થિતિ જોતા જ હોઈએ છીએ સમાચારમાં પણ ઘણા એવા સમાચાર સાંભળીએ છીએ કે ઘણી જગ્યાએ પાણીની અછત થઈ છે સ્ત્રીઓ વચ્ચે બેળા યુદ્ધ થયું છે આંદોલન પડ્યું પાણી માટે આવા ઘણા સમાચાર તમે સાંભળતા જ હશો હવે આગળ ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે પહેલી વાર તો મને ત્યાં તેનાથી ઉલટી જેવું થયું ત્યાં પાણી પણ હોતું નથી અમારે સાથે પાણી લઈને જવું પડતું હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું મારા ગામના લોકો ખુલી જગ્યામાં કે ખેતરમાં શોચ માટે જાય છે પુરુષ અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે તો બાળ મિત્રો અહીં ગામમાં કેવી રીતે શૌચાલયની સુવિધા છે અને શહેરમાં કેવી રીતે શૌચાલયની સુવિધા છે તેની વાત કરવામાં આવેલી છે તો ચાલો તેના વિશે ચર્ચા કરીએ તેજલના મામાના ઘરની ગલીના એક છેડે નાનું એવું શૌચાલય હતું જેનો આસપાસના બધા જ લોકો ઉપયોગ કરતા હતા પહેલીવાર તો તેજલ ત્યાં ગઈ તો તેને ઉલટી જેવું થવા લાગ્યું કારણ કે ત્યાં ખૂબ જ અસ્વચ્છતા હતી અને ક્યારેય કોઈ ત્યાં પાણી સાફ કરે નહીં અને ત્યાં પાણીની વ્યવસ્થા પણ નથી તેથી તેજલ ને હવે આ બધી પરિસ્થિતિથી બહુ કંટાળી ગઈ છે અને ખૂબ જ દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થવા લાગે છે પરંતુ તે જલના ગામમાં કેટલાક લોકો ખુલી જગ્યામાં ખેતરમાં માટે જતા હતા સ્ત્રી અને પુરુષ માટે અલગ અલગ જગ્યા હતી અને ત્યાં દુર્ગંધ આવતી એટલે કે સ્વચ્છતા હતી તો અહીં શહેરમાં અને ગામડામાં કેટલી બધી પરિસ્થિતિઓ અલગ અલગ હોય તેની વાત કરવામાં આવેલી છે હવે ચાલો આપણે અહીં સુધીની ખૂબ સરસ રીતે વાત કરી હવે તેના આધારે ઘણા પ્રશ્નો આપ્યા છે તો તેની પણ પૂર્તિ કરી લઈએ લખો તેજલ ને તેની માતાને લઈને ગામથી અમદાવાદ પડ્યું હતું તો આ જવાબ આપણે આવી રીતે લખી શકીએ તેજલની માતા બીમાર હોવાથી તેનો ઈલાજ માટે તેજલને તેની માતાને લઈને ગામથી અમદાવાદ આવવું પડ્યું હવે તે પછીનો પ્રશ્ન નંબર બે પહોંચી ગયા તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું હતું તો બાળ મિત્રો એની વાત તો આપણે હમણાં જ કરેલી મામાના ઘરે શૌચાલય નથી તેની ગલીના છેડે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલયમાં જવાનું થયું જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા જ લોકો કરતા હતા તેથી ગંદુ રહેતું અને દુર્ગંધ મારતું હતું તેમાં પહેલી વાર તે જલ સ્વચ્છ ક્રિયા માટે ગઈ હોવાથી ગંદી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થયું હતું આ આટલું જ હવે આગળના પ્રશ્નો આપણે આવતા વિડીયોમાં પૂર્ણ કરીશું તમે પણ તમારી મમ્મીની જોડે બેસી અને આ જે લખાવેલા પ્રશ્ન છે તેની પૂર્તિ કરી નાખજો અને વ્યવસ્થિત રીતે તે વાંચી લેજો અને સુંદર અને સુવાચ્ય અક્ષરે લખજો જેથી તમને એક્ઝામમાં વાંચવાની મજા આવે તો બાળ આવજો વનને માત્ર